જય માતાજી મિત્રો, અત્યારે આપણે પહોંચી ગયા છે પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીની અંદર. મિત્રો, ભાદરવી પૂનમનો મેળો ચાલુ થઈ ગયો છે. અંબાજીમાં ભરાતો ભાદરવી પૂનમનો મેળો ગુજરાતનો સૌથી મોટો મેળો છે, જેમાં લાખો લોકો પગપાળા નાચતા ગાતા માતાજીના દર્શને આવે છે. તો મિત્રો, આજે આપણે આ બધું લાઈવ જોઈશું અને કઈ રીતે ભક્તો નાચતા ગાતા માતાજીના દર્શને આવે છે અને ભક્તો લાંબી લાંબી ધજાઓ લઈને માતાજીના દર્શને આવે છે તે બધું જ વિડીયોની અંદર બતાડીશું. એ સાથે આજે ભાદરવી પૂનમ સ્પેશિયલ અંબાજી ગબ્બર ડુંગર ઉપર જઈશું અને માં અંબાની અખંડ જ્યોતના દર્શન પણ કરીશું. તો મિત્રો, વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આગળ પણ તમને આવા નવા વિડીયો જોવા મળે. મિત્રો, અંબાજીથી ગબ્બર સુધી પહોંચવા માટે તમને અંબાજીથી છકડા કે રિક્ષા મળી જશે, જેની અંદર બેસીને તમે ગબ્બર સુધી આવી શકો છો, જેનું ભાડું ફક્ત 10 રૂપિયા છે. તમને 10-15 મિનિટની અંદર ગબ્બર સુધી પહોંચાડી દેશે. મિત્રો, ફાઇનલી આપણે અંબાજીથી ગબ્બર પહોંચી ગયા છે અને પાછળ મેઇન ગેટ છે પગથિયાનો, જ્યાંથી આપણે ચાલીને ગબ્બર પર્વત ઉપર જવાનું છે. તો પાછળ છે ગબ્બર પર્વત. તો અહીંયા ઘણી બધી પ્રસાદની દુકાનો જોવા મળે છે, જ્યાંથી તમે પ્રસાદની ખરીદી કરી શકો છો અને પછી ગબ્બર પર્વત ઉપર જઈ શકો છો. અને અહીંયા તમારે બૂટ ચંપલ ઉતારવાના રહે છે અને પછી તમે અહીંયાથી ગબ્બર પર્વત ઉપર જઈ શકો છો. ચાલો જઈએ હવે આપણે ઉપરની તરફ. મિત્રો, સામેથી આપણે પગથિયા ચડવાની શરૂઆત કરી દીધી છે. આ સામે છે ગબ્બર પર્વત, જોઈ શકો છો. અહીંયા સામે કંઈક આ રીતના પગથિયા જોવા મળે છે. તો તમે પગથિયા ચડવાની શરૂઆત કરો છો એટલે ત્યાં જ તમને આ ગણેશજી ભગવાનનું મંદિર જોવા મળે છે. તો અહીંયા તમે આ ગણેશજી ભગવાનના એક બાજુ હનુમાનજીના દર્શન કરીને પછી અહીંયા તમે આગળ પગથિયા ચડવાની શરૂઆત કરી શકો છો. તો ચાલો હવે આપણે ચડીએ ગબ્બર પર્વત ઉપર. તો હાલ તમે પબ્લિક પણ જોઈ શકો છો, ખૂબ જ પબ્લિક છે, હજારોની સંખ્યામાં. જેમ જેમ ભાદરવી પૂનમ નજીક આવશે તેમ તેમ અહીંયા લાખોની સંખ્યામાં પબ્લિક જોવા મળે છે. પગ મૂકવાની પણ જગ્યા નથી મળતી. સામે ગબ્બર પર્વત છે. અહીંયા સામે થઈને આપણે પર્વત ઉપર જવાનું છે. તો આ જવા માટેનો રસ્તો અલગ છે અને ઉતરવા માટેનો રસ્તો અલગ છે. તો સામે થઈને તમે ઉતરી શકો છો. તો જવા માટેનો રસ્તો કંઈક આ રીતનો છે, પગથિયાવાળો, અને નીચે ઉતરવા માટેનો રસ્તો પણ પગથિયાવાળો છે. તો આવા જવાના અલગ અલગ રસ્તા છે. તો ચાલો હવે આપણે વધીએ આગળ. મિત્રો, ફાઇનલી ચાલતા ગબ્બર પર્વત ઉપર ચડી રહ્યા છે અને આખો વ્યૂ જોઈ શકો છો નીચેનો, કેટલો જોરદાર વ્યૂ છે. તો ચાલતા ચડવાની મજા જ કંઈક અલગ છે અને ચાલતા ચડો છો તો રસ્તામાં તમને ઘણા બધા મંદિરોના દર્શન થાય છે. તો અંબાજી ગબ્બર આવો તો ચાલતા ચડો તો તમને ખૂબ જ મોજ પડી જશે. જોઈ શકો છો કંઈક આ રીતનો રસ્તો છે. મિત્રો, તમે ચાલતા અંબાજી ગબ્બર પર્વત ઉપર ચડો છો ત્યારે તમને રસ્તામાં ઘણા પ્રાચીન મંદિરોના દર્શન થાય છે. આ એક મંદિર આવી ગયું છે જેનું નામ છે માનો ઝૂલો. મિત્રો, અહીંયા ગબ્બર પર્વત ઉપર ચાલતા ચડતા તમામ ભક્તો અહીંયા પણ દર્શન કરે છે. અહીંયા તમને માતાજીના ઝૂલાના અને માતાજીના એક મંદિરના દર્શન થાય છે. અને હાલ તમે આ મંદિરની અંદર પબ્લિક પણ જોઈ શકો છો, કેટલું બધું પબ્લિક છે. તો મિત્રો, આ જે માતાજીનો ઝૂલો છે તેની પાછળ મહેલનો દ્વાર છે, જેના ઉપર જમનો કાન ધરીને સાંભળવાથી તમને ઝૂલાનો અવાજ પણ સંભળાય છે. તો મિત્રો, આખા મંદિરનો વ્યૂ છે, ગુફા ટાઈપ મંદિર છે પથ્થરોની વચ્ચે, અને આ એક પ્રાચીન મંદિર છે. તો તમે ગમે ત્યારે ગબ્બર પર્વત ઉપર ચડો છો ચાલતા ત્યારે તમને રસ્તામાં મંદિર જોવા મળે છે, તો અહીંયા પણ દર્શન કરવાનું ભૂલતા નહીં. મિત્રો, આગળ આપણે જે માનો ઝૂલો કરીને પ્રાચીન મંદિર હતું ત્યાં દર્શન કર્યા. તો ત્યાં દર્શન કરો છો તેની પાસે તમારે અહીંયા તમારું શ્રીફળ ફોડવાનું રહે છે. જોઈ શકો છો અત્યારે અહીંયા ઘણા બધા ભક્તોએ તેમનું શ્રીફળ ફોડ્યું છે. જય જય અંબે, જય જય અંબે, જય જય અંબે. દસના બે પીડો, પદ્મ બે પીડો.
મિત્રો ફાઇનલી આપણે સામે થઈને પગથિયા ચડીને ગબ્બર પર્વત ઉપર પહોંચી ગયા છે. આ સામે છે મંદિર જ્યાં આપણને અખંડ જ્યોતના દર્શન થશે અને સામે થઈને આપણે દર્શન કરવા માટે જવાનું છે. પણ મિત્રો તેની પાસે જ છે આ રોપ વે, તો તમે રોપ વેની અંદર બેસીને આવો છો તો અહીંયા થઈને આ સામે આ લોકો જઈ રહ્યા છે ત્યાં થઈને તમે દર્શન કરવા માટે આવી શકો છો. તો રોપ વે તમને અહીંયા ઉતારે છે અને ચાલતા આવો છો તો આ બાજુના પગથિયે થઈને આવવું પડે છે. તો ચાલો હવે વધીએ આગળ મંદિર તરફ અને દર્શન કરીએ અખંડ જ્યોતના. તો મિત્રો ભાદરવી પૂનમના કારણે અત્યારે અહીંયા ભીડ ખૂબ જ છે, જોઈ શકો છો પબ્લિક ખૂબ જ છે અહીંયા. મિત્રો ગબ્બર પર્વત ઉપર મંદિરની નજીક પહોંચી જાવ છો એટલે બીજી એક પ્રાચીન જગ્યા જોવા મળે છે જ્યાં તમને પારસ પીપળાના દર્શન થાય છે. મિત્રો આ જગ્યા ઉપર કૃષ્ણ ભગવાને બાબરી એટલે કે ચોલ ક્રિયા કરી હોવાની માન્યતા છે. તો ચાલો હવે નીચે જઈએ અને અહીંયા જઈને આપણે દર્શન કરીએ. અહીંયા આવો છો એટલે તમને આ માતાજીના રથના દર્શન થશે અને આ જે રથ છે તેની પાછળ તમને પારસ પીપળાના દર્શન થાય છે અને આ જે પારસ પીપળો છે તેની પાસે માતાજીના પગની એડીના નિશાનના દર્શન થાય છે. તો મિત્રો ગમે ત્યારે અંબાજી ગબ્બર આવો તો આ પ્રાચીન જગ્યાએ પણ દર્શન કરવાનું ભૂલતા નહીં. મિત્રો ફાઇનલી આપણે મંદિર ઉપર પહોંચી ગયા છે. આ સામે છે ગબ્બર પર્વત ઉપર આવેલું મંદિર જ્યાં આપણે આગળ અખંડ જ્યોતના દર્શન કરીશું અને હાલમાં તમે પબ્લિક જોઈ શકો છો. અહીંયા રિલિંગોની અંદર થઈને આપણે લાઇનમાં દર્શન કરવા માટે જવાનું છે. તો ચાલો હવે જોઈએ. હાલમાં તમે અત્યારે અહીંયા પબ્લિક પણ જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે. તો આખો પૂનમનો માહોલ છે એટલે અહીંયા આટલું બધું પબ્લિક જોવા મળી રહ્યું છે. મિત્રો આગળ આપણે અખંડ જ્યોતના દર્શન કરી લીધા છે અને હાલ તમે આ મંદિર ઉપર પબ્લિક જોઈ શકો છો. હજારો લોકો છે અહીંયા, જેમ જેમ પૂનમ નજીક આવે છે તેમ તેમ લાખો લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે. તો હાલ તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે અહીંયા મંદિર ઉપર. અત્યારે અહીંયા ઘણા બધા લોકો ફોટોશૂટ કરી રહ્યા છે અને ઘણા બધા સંઘના લોકો છે જે છેક ઘરેથી ચાલતા પગપાળા અહીંયા અંબાજી ગબ્બર સુધી આવે છે. તો આખા મંદિરનો વ્યૂ છે સામે જોઈ શકો છો અને આ સામે આખી લાઇન છે જે લાઇનની અંદર ઊભા રહીને તમારે દર્શન કરવા માટે જવાનું રહે છે. તો આખી લાઇન છે અહીંયા અને આ સામે તમે આ મંદિરનો વ્યૂ જોઈ શકો છો. આ સામે તમે ધજાના પણ દર્શન કરી શકો છો. બાકી આખો વ્યૂ છે અહીંયાનો. Thank you.
તો મિત્રો ફાઇનલી આપણે ગબ્બર પર્વત ઉપર દર્શન કરીને આવી ગયા છે, અને ગબ્બર પર્વત ઉપર જેટલા પણ મંદિરો હતા તે બધા જ મંદિરોએ અમે તમને દર્શન કરાવ્યા છે અને તેનો ઇતિહાસ પણ જણાવ્યો છે. આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. આ વિડીયો ભાદરવી પૂનમ સ્પેશિયલ હતો, અને હજુ આવા બીજા ઘણા વિડીયો આવશે. તો અત્યારે જ આપણી આ યુટ્યુબ ચેનલ મયુર બ્લોગને સબસ્ક્રાઈબ કરો, અને વિડીયો ગમે તો બીજા ભક્તો સાથે શેર કરો.